પહેલા ભારે વરસાદને કારણે નર્મદા નદીની જળસપાટી સતત વધી રહી છે. તબક્કાવાર ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાંથી 3.65 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. તેવામાં જો ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો ભરૂચમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો કે વિકટ પરિસ્થિતિ સર્જાય તે પહેલા જ વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરી છે. મહત્વનું છે કે નર્મદા હજુ 22 ફૂટને વોર્નિંગ લેવલથી 5.5 ફૂટ નીચે છે. હાલ નદી 16.5 ફૂટની સપાટીએ વહી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી તબક્કાવાર 5 લાખ અને 8 લાખ ક્યુસેક સુધી છોડવાની તૈયારી બતાવાઈ રહી છે ત્યારે ભરૂચનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. હાલમાં આપ જોઈ શકો છો કે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક હજુ સુધી નર્મદા નદી બે કાંઠે પહોંચી નથી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા જે નદીકાંઠા વિસ્તાર છે ત્યાંના લોકોના સ્થળાંતર સહિતની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. વહીવટીતંત્ર અનુસાર જો 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો 30 ફૂટ સુધી તે પહોંચી શકે છે સપાટી, અને જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને તેને અસર પહોંચી શકે છે. ભરૂચ શહેર, અંકલેશ્વરનો નર્મદા કાંઠાનો વિસ્તાર તેમજ ઝઘડિયા સહિતના વિસ્તારમાં લગભગ 50થી વધુ ગામડાઓ નર્મદામાં જો પૂરની પરિસ્થિતિ આવે તો તેમના માટે પડકારજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ત્યારે હાલમાં આપણી સાથે ભરૂચના ચીફ ઓફિસર સંજય સોની સાહેબ છે. સાહેબ, ખાસ કરીને તંત્ર હાલમાં કેટલું સજ્જ છે? સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અત્યારે 3.5 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે અમને મેસેજ મળેલા હતા, ગઈકાલે રાત્રેથી જ નદીના તટની અંદર જે 200 જેટલા ઝૂંપડાઓ આવેલા છે એ લોકોને એલર્ટ કરવામાં આવેલા હતા, અને ફુરજા 4 રસ્તાથી ગોલ્ડન બ્રિજ સુધી અને મક્તમપુર ગ્રામ પંચાયત સુધીના વિસ્તારમાં 6 જેટલા આશ્રય સ્થળો છે ત્યાં આ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. અત્યારે 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે અને આ પાણી વધવાની શક્યતા છે. 5 લાખ સુધી 5 વાગે છોડવાના છે અને એના પછી પણ જો જરૂરિયાત જણાશે તો 8 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર છે. તેની અસર ભરૂચ શહેરમાં 30થી 32 ફૂટ સુધી પહોંચી શકે, અને જેટલા પણ નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકો છે તમામને એલર્ટ કરી અને તેઓ સ્થળાંતર કરાવવાની કામગીરી ચાલુ છે. અને તંત્ર પૂરેપૂરી રીતે સજ્જ છે. અમારી ફાયર બ્રિગેડની ટીમ છે અને નગરપાલિકાએ 6 આશ્રય સ્થળોની 6 ટીમો બનાવી અને આ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરેલી છે. સર, પરિસ્થિતિ કઈ હદ સુધીની આંકવામાં આવી રહી છે? અત્યારે 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. 5 લાખ ક્યુસેક છોડશે તો તેમાં લગભગ 4થી 5 ફૂટ જેટલો વધારો થશે, એટલે અત્યારે 17 ફૂટ જેટલું છે એ 22 ફૂટ જેટલું જશે, અને પછી જેમ જેમ પાણી છોડવામાં આવશે, જો વધારે છોડવામાં આવશે તો 30થી 32 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે. જે ચોક્કસ માનવામાં આવી રહ્યું છે કે નર્મદા નદી આજે રાતે અથવા કાલ સવારે સુધીમાં ભયજનક સપાટીને સ્પર્શે તેવું પણ એક અંદાજ લગાવાઈ રહ્યું છે. જો કે 8 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવે તો ચોક્કસ નર્મદા નદીની સપાટી 30 ફૂટ સુધી પહોંચી શકે છે, અને જેના કારણે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. પરંતુ ભરૂચનું વહીવટીતંત્ર માની રહ્યું છે કે તેમને દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે અને તંત્ર સજ્જ હોવાના કારણે કોઈ પણ પ્રકારની ચિંતાજનક સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે વહીવટીતંત્ર તૈયારી બતાવી રહ્યું છે. અંકિત મોદી, TV9.